હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારીની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે પચાસ માર્ક્સનો ટેસ્ટ જોઈશું પચાસ માર્ક્સના પ્રશ્નોમાં સિલેબસ પ્રમાણે મેં ક્વેશ્ચન લીધા છે ફક્ત રીઝનિંગના ક્વેશ્ચન અહીંયા નથી બાકી આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ કમ્પ્યુટર વિજ્ઞાન અને ટેકનોલોજી બરાબર ઇતિહાસ જી કે બધા પ્રકારના ક્વેશ્ચન મેં અહીંયા લીધા છે ફક્ત રીઝનિંગ સિવાય રીઝનિંગના મેં ક્વેશ્ચન નથી લીધા કારણ કે રિઝનિંગના મેં ક્વેશ્ચન લઉં તો પછી મારે એને સોલ્વ પણ કરાવવા પડે તો ટાઈમ થોડો વધારે જતો રહે છે એટલા માટે તમે રીઝનિંગનો અલગથી વિડીયો બનાવું છું તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન બની શકે છે કે થોડા સિમ્પલ હોય શકે બરાબર કારણ કે તમે તૈયારી કરશો કરો છો તો હવે તમને બધા ક્વેશ્ચન થોડા સિમ્પલ લાગશે વાંચેલું હશે તો તો પહેલો ક્વેશ્ચન છે આજનો આરજી હકુમત વિજય દિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે બરાબર આરજી હકુમત વિજય દિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે સાચો જવાબ થઈ જશે નવ નવેમ્બર ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો બે ડિલીટ કરેલ ફાઇલ કે ફોલ્ડરનો સંગ્રહ કમ્પ્યુટરમાં કઈ જગ્યાએ થાય છે બરાબર ડિલીટ કરેલ ફાઇલ કે ફોલ્ડર કઈ જગ્યાએ સંગ્રહ થાય છે સાચો જવાબ થઈ જશે રિસાયકલ બિન ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે કમ્પ્યુટરમાં આપણે કંઈ પણ ડિલીટ કરીએ તો રિસાયકલ બિનમાં સ્ટોર થઈ જાય છે બરાબર ત્યાં સેવ થઈ જાય છે અને ત્યાંથી આપણે પાછા રિસ્ટોર પણ કરી શકીએ છીએ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણ સાક્ષીઓને તપાસવાનો સામાન્ય સામાન્યપણે ક્રમ કયો છે બરાબર તો સાચો જવાબ થઈ જશે સર તપાસ ઉલટ તપાસ અને ફેર તપાસ એટલે કે ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે સર તપાસ ઉલટ તપાસ અને ફેર તપાસ ઓપ્શન નંબર નંબર બી વાત કરીએ પ્રશ્ન ચાર નીચેનામાંથી કોણે વેદો તરફ પાછા વડોનો નારો આપ્યો બરાબર વેદો તરફ પાછા વડોનો નારો કોણે આપ્યો સાચો જવાબ થઈ જશે દયાનંદ સરસ્વતી ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે સ્વામી વિવેકાનંદને સ્વામી દયાનંદ સરસ્વતીમાં કન્ફ્યુઝ ના થતા બરાબર બંને

ઉલ્લેખ તો પ્રશ્ન નંબર છ જવાબ થઈ જશે અથર્વવેદ ઓપ્શન બંગાળના ભાગલા દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા બરાબર તો સાચો જવાબ થઈ જશે લોર્ડ કર્ઝન ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે બરાબર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ બંગાળના ભાગલા દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા લોર્ડ કરજન બરાબર તો ભાગલા ટ્રિક જેવું તો છે નહીં ભાગલા એટલે કે બે ભાગ પડવા વિચારી શકો છો કે કંકાસ વાળું નામ છે અથવા તો કરજન કંકાસ એ રીતના રિલેટ કરીને કંકાસ થાય એટલા માટે શું થાય ભાગલા પડે તો લોર્ડ કરજન ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થશે આવા દરેક ક્વેશ્ચનમાં તમે તમારી રીતના પર પોતાની ટ્રીક બનાવી શકો છો વાત કરીએ પ્રશ્ન નંબર આઠ બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે આપણા દેશના બંધારણમાં જે કટોકટીની લગતી જે જોગવાઈઓ છે શામાંથી લેવામાં આવી છે તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ જર્મની કયા દેશમાંથી જર્મનીમાંથી લેવામાં આવી છે એ રીતના બીજી અગત્યગત્યની વાત જે છે એ કયા દેશના એમાંથી શું શું લેવામાં આવ્યું છે એ પણ તમને ખબર હોવી જોઈએ વાત કરીએ પ્રશ્ન નંબર નવ વિટામિન સીની ઉણપથી ક રોગ થાય છે બરાબર વિટામિન સી વિટામિન સી વિટામિન સી સ્કરવી બરાબર ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે વિટામિન સી સ્કરવી એ રીતના પણ તમે યાદ કરી શકો છો વિટામિન સી ની ઉણપ થાય છે ઓપ્શન નંબર બી સ્કરવી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર દસ એમએસ વર્ડમાં શબ્દોની જોડણીની ભૂલ કયા રંગની લીટીમાં દર્શાવે છે એમએસ વર્ડમાં આપણે ટાઈપ કરતા હોય અને શબ્દોની જોડણીની ભૂલ હોય તો કયા રંગની લીટીમાં દર્શાવે છે સાચો જવાબ થઈ જશે લાલ ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે બરાબર નીચે લાલ કલરની લીટી આવી જશે

રાજ્યસભા તો સાચો જવાબ શું થઈ જશે ઓપ્શન નંબર સી રાજ્યસભા લોકસભા બરાબર કયા બે ગૃહો છે અહીંયા આગળ લોકસભા હોય પાછળ રાજ્યસભા હોય તો પણ જવાબ તો એ જ રહેશે કયા બે ગૃહો છે રાજ્યસભા અને લોકસભા ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે તો આ પ્રકારના ક્વેશ્ચન દ્વારા તમને એક પ્રકારનો બરાબર વાંચવું શું એની માહિતી પણ મળી જાય છે કે ભાઈ સંસદ વિશે તમને ખબર હોવી જોઈએ એના બે ગૃહો બરાબર ત્રીજો ભાગ કયો છે એનો રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વિશે તમને બધી ખબર હોવી જોઈએ લોકસભા વિશે ખબર હોવી જોઈએ રાજ્યસભા વિશે પણ તમને ખબર હોવી જોઈએ આટલું પોલીસ કોન્સ્ટેબલ માટે કરી નાખશો તો બહુ છે બરાબર વાત કરીએ પ્રશ્ન નંબર તેર ફોજદારી કાર્યપદ્ધતિ અધિનિયમ ઓગણીસો તોતેર જોગવાઈ મુજબ ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને નીચેનામાંથી કયો હક હોતો નથી રિપીટેડ ક્વેશ્ચન છે આગળના વિડીયોમાં ક્વેશ્ચન મેં લીધું છે પેલો ઓપ્શન છે ધરપકડના કારણની માહિતીનો હક સાચી વાત છે બરાબર આ હક એને હોય છે તેના ઘરેથી પોતાનું પસંદનું ભોજન કરવાનો હક તો આ હક હોતો નથી એટલે કે ઓપ્શન નંબર બી જ આપણો સાચો જવાબ થઈ છે બીજા પણ કયા હક હોય છે ત્રીજો દરમિયાન પોતાની પસંદના વકીલને મળવાની પરવાનગીનો હક તો એ પણ સાચું છે અને જો ગુનો જામીનપાત્ર હોય તો જામીન મેળવવાનો હક તો એ પણ સાચું છે તો પહેલું ત્રીજું અને ચોથું સાચું છે અને ઓપ્શન નંબર બી તેના ઘરેથી પોતાનું પસંદનું ભોજન કરવાનો હક હોતો નથી વાત પ્રશ્ન નંબર ઓઝોન સ્તર વિશે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ઓઝોન સ્તરમાંથી નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તો એક સરખી જાળવા છે અલ્ટ્રાવાયો કિરણોને વિદ્યુત ઉર્જામાં ફેરવે છે ઉપરમાંથી એક પણ નહીં અને ત્રીજું છે તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને સપાટી સુધી પહોંચતા રોકે છે એકદમ સાચી વાત છે ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ છે ઓજોન સ્તર વિશે નેચરમાંથી કયું વાક્ય સાચું છે તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ સામે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને બરાબર સપાટી સુધી પહોંચતા રોકે છે વાત કરીએ પ્રશ્ન નંબર પંદર મહુવા બંદરનું જૂનું નામ શું છે બરાબર મહુવા બંદરનું જૂનું નામ શું છે સાચો જવાબ થઈ જશે મધુપુરી ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે મધુપુરી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર સોળ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ ચોટીલા કઈ ટેકરીઓનો એક ભાગ છે બરાબર ચોટીલા કઈ ટેકરીઓનો એક ભાગ છે સાચો જવાબ થઈ જશે ઓપ્શન ઉનાળુ ઉનાળુ જે પાક હોય એને શું કહે છે રવિ ખરીફ જાયત કે ઉપરમાંથી એક પણ નહીં સિમ્પલ ક્વેશ્ચન છે એટલા માટે બરાબર શિયાળુ પાકને ઉનાળુ પાકને તમને બધી ખબર હોય જોઈએ તો આપણો ક્વેશ્ચન છે ઉનાળુ પાકને શું કહે છે વાત કરીએ પ્રશ્ન નંબર અઢાર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને આ પ્રકારના ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે પાણીપતનું પહેલું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું બરાબર પાણીપતનું પહેલું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું તો અઢારમો પ્રશ્ન જવાબ થઈ જશે બાબર અને ઇબ્રાહિમ લોધી ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થશે પાણીપતનું પહેલું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું બાબર અને ઇબ્રાહિમ લોધી તો આ જ રીતના બરાબર બધા યુદ્ધો અગત્યના છે જેમ કે પ્લાસીનું યુદ્ધ છે બરાબર બક્સરનું યુદ્ધ છે આ બધા જે યુદ્ધો છે એ બહુ જ અગત્યના છે એમાંથી ક્વેશ્ચન કોની કોની વચ્ચે થયું હતું એ પૂછાઈ શકે છે વાત કરીએ પ્રશ્ન નંબર ઓગણીસ હડપ્પા સભ્યતાના લોકોએ સૌ પ્રથમ શું ઉગાડવાની શરૂઆત કરેલ હોવાના પ્રમાણ મળેલ છે બરાબર હડપ્પા સભ્યતાના લોકોએ સૌપ્રથમ શું ઉગાડ્યું હતું પ્રશ્ન નંબર ઓગણીસ જવ થઈ જશે સાચો જવાબ થઈ જશે જવ ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ સાચો શું જશે જવ વાત કરીએ પ્રશ્ન નંબર વીસ ઈસવીસન અઢારસો સત્તાવનના ના બળવાને તમ કોને સ્વતંત્રતા સંઘરામ તરીકે ઓળખાવ્યો હતો બરાબર તો સાચો જવાબ થઈ છે ઓપ્શન નંબર સી વીર સાવરકર સાચો જવાબ થઈ છે એટલે વીર સાવરકર વાત કરીએ પ્રશ્ન નંબર 21 ચોથી બૌદ્ધ સંગીની કયા રાજાના શાસનકાળમાં ભરાઈ હતી બરાબર ચોથી બૌદ્ધ સંગીની કયા રાજાના શાસનકાળમાં ભરાઈ હતી તો પ્રશ્ન નંબર 21 જવાબ થઈ છે કનિષ્ક ઓપ્શન નંબર એ એનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર 22 પ્રાચીન સાત સામ્રાજ્ય હાલના કયા પ્રદેશમાં હતું બરાબર સાત વાહન સામ્રાજ્ય હાલના કયા પ્રદેશમાં હતું સાચો જવાબ થઈ જશે અહીંયા પ્રશ્ન નંબર આંધ્રપ્રદેશ ઓપ્શન નંબર નંબર એ આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન ત્રેવીસ ભારતનું કયું રાજ્ય રેલવે લાઇન ધરાવતું નથી બરાબર કયું રાજ્ય રેલવેની લાઇન જ ધરાવતું નથી સાચો જવાબ થઈ જશે સિક્કિમ ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર ચોવીસ લોકશાહી શાસન પ્રથાની ઓળખ કઈ છે બરાબર લોકશાહી શાસન પ્રથાની ઓળખ કઈ છે તો પ્રશ્ન નંબર ચોવીસ જવાબ થઈ છે મૂળભૂત હકો લોકશાહી શાસન પ્રથાની ઓળખ કઈ છે મૂળભૂત હકો આપવામાં આવે છે વાત કરીએ પ્રશ્ન નંબર પચીસ દેશમાં આર્થિક સંકટ ઊભું થતાં કઈ કટોકટી જાહેર કરવામાં આવે છે બરાબર આર્થિક એટલે કે પૈસાનું બરાબર તો આર્થિક સંકટ ઊભું થતા નાણાકીય કટોકટી ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ છે નાણાકીય કટોકટી બરાબર આર્થિક સંકટ ઊભું થાય તો કઈ કટોકટી નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવે છે વાત કરીએ પ્રશ્ન નંબર છબ્બીસ જામનગરમાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે બરાબર કઈ સ્થાપત્ય શૈલીના છે પ્રશ્ન નંબર છબ્વીસ જવાબ થઈ છે ચાલુક્ય ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર સત્યાવીસ સમવર્તી યાદીમાં નીચેનામાંથી કયો વિષય નથી યાદીમાં કયો વિષય નથી શિક્ષણ બી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર અઠ્યાવીસ આગ બુજાવવા માટે કયો વાયુ ઉપયોગમાં લેવાય છે બરાબર વિજ્ઞાનનો આ ક્વેશ્ચન છે આગ બુઝાવા માટે કયો વાયુ ઉપયોગમાં લેવાય છે સાચો જવાબ થઈ જશે કાર્બન ડાયોક્સાઇડ ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે સી ઓ ટુ આનું અણુસૂત્ર થઈ જશે બરાબર પાણીનું અણુસૂત્ર શું છે એચ ટુ ઓ અને કાર્બન ડાયોક્સાઇડનું શું છે સી ટુ કાર્બન ડાયોક્સાઇડ બરાબર કાર્બનનો સી ઓક્સિજનનો ઓ અને પ્રત્યય જે લાગ્યો છે બરાબર ડાય એસાના માટે એ જે સી ટુ બરાબર બે છે એના માટે આ રીતના હશે સી ઓ અને અહીંયા નીચે સપીક્ષમાં બે કાર્બન ડાયોક્સાઈડ બરાબર કાર્બનનો સી ઓક્સિજનનો ઓ અને ડાય પ્રત્યય લાગ્યો એટલે અહીંયા બે તો કાર્બન ડાયોક્સાઇડ વાત કરીએ પ્રશ્ન નંબર ઓગણત્રીસ વજન માપવાના કાંટા બનાવવા માટે કયું કાંટા માટે સાવરકુંડલા ઓપ્શન નંબર નંબર ડી સાચો જવાબ વજન બનાવવાના માટે વાત પ્રશ્ન ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક આર્કિયોલોજી ઓફ ગુજરાતના લેખક કોણ છે બરાબર ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તકનું નામ શું છે આર્કિયોલોજી ઓફ ગુજરાત ના લેખક કોણ છે પ્રશ્ન નંબર ત્રીસ જવાબ થઈ હશે હસમુખ સાંકળીયા ઓપ્શન નંબર નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન ક્રિમિનલ પ્રોસીઝર કોડની કલમ બસો વીસમાં સેને લગતી જોગવાઈઓ કરવામાં આવી છે બરાબર કલમ નંબર બસો વીસમાં સેને લગતી જોગવાઈઓ કરવામાં આવી છે તો પ્રશ્ન નંબર એકત્રીસ જવાબ થઈ જશે એક કરતા વધારે ગુનાઓની સુનાવણી ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર બત્રીસ સમગ્ર ભારતમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સ્મૃતિમાં આતંકવાદી વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે બરાબર આતંકવાદી વિરોધી દિવસ વડાપ્રધાન રાજીવ ગાંધીની સ્મૃતિમાં તો પ્રશ્ન નંબર બત્રીસ જવાબ થઈ હશે એકવીસ મે ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે સાચો જવાબ શું થઈ જશે એકવીસમી મે વાત કરીએ પ્રશ્ન નંબર તેત્રીસ સોલર કુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે બરાબર સોલર કુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર તેત્રીસ જવાબ થઈ જશે અંતરગોળ અરીસો ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે અંતરગોળ અરીસાનો ઉપયોગ થાય છે વાત કરીએ પ્રશ્ન નંબર ચોત્રીસ બગડી જાય તેવી મિલકત વેચવા માટેની સત્તાની જોગવાઈ સીઆરપીસીની ઓગણીસો તોતેર ની કઈ કલમમાં કરવામાં આવી છે બરાબર બગડી જાય એવી મિલકત હોય તેને વેચવા માટેની સત્તાની જોગવાઈ સીઆરપીસી ઓગણીસો તોતેર ની કઈ કલમમાં છે પ્રશ્ન નંબર ચોત્રીસ જવાબ થઈ જશે ચારસો ને ઓગણસાઠ ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર પાંત્રીસ હુમલાના ગંભીર સ્વરૂપના કેટલા પ્રકારો છે બરાબર હુમલાના ગંભીર સ્વરૂપના કેટલા પ્રકારો છે તો પ્રશ્ન નંબર જવાબ થઈ ઓપ્શન નંબર નંબર એ આનો સાચો જવાબ થઈ થઈ વાત કરીએ પ્રશ્ન ગુજરાતનું કયું રેલવે સ્ટેશન બરાબર ગુજરાતનું કયું રેલવે સ્ટેશન ભારતનું ત્રીજું સૌથી સુંદર રેલવે સ્ટેશન છે બરાબર ગુજરાતનું કયું રેલવે સ્ટેશન ભારતનું સૌથી ભારતનું ત્રીજું સૌથી સુંદર રેલવે સ્ટેશન છે તો પ્રશ્ન નંબર છત્રીસ જવાબ થઈ જશે ગાંધીધામ ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન ઇબોલા શું છે તો સાચો જવાબ થઈ જશે અહીંયા રોગચાળો પ્રસરાવતો માસ્ક વાયરસ જે માત્ર થોડા જ અઠવાડિયામાં મૃત્યુ નીપચાવે છે બરાબર ઇબોલા શું છે રોગચાળો પ્રસરાવતો માસ્ક વાયરસ જે માત્ર થોડા જ અઠવાડિયામાં મૃત્યુ નીપચાવે છે વાત કરીએ પ્રશ્ન નંબર આડત્રીસ સીઆરપીસી ઓગણીસો તોતેર મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી બરાબર કયું વિધાન સાચું નથી એ શોધવાનું છે એફઆઈઆર માત્ર પોલીસને જ આપી શકાય સાચું છે એફઆઈઆર લેખિત કે મૌખિક હોઈ શકે ઓપ્શન નંબર સી એફઆઈઆરની એક નકલ માહિતી આપનારને વિનામૂલ્યે અપાય છે તો એ પણ સાચું છે તો પ્રશ્ન નંબર આડત્રીસમાં સાચું સાચું શું થઈ જશે ફરિયાદ માત્ર પોલીસને જ કરી શકાય ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે ફરિયાદ માત્ર પોલીસને જ કરી શકાય આ શું છે સાચું નથી વાત કરીએ પ્રશ્ન નંબર ઓગણચાલીસ નીચેનામાંથી કયા વ્યૂમાં ફોલ્ડર પર ઇમેજ પણ પ્રદર્શિત થાય છે બરાબર કયા વ્યૂહમાં ફોલ્ડર હોય એના પર ઇમેજ પણ પ્રદર્શિત થાય છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ જવાબ થઈ જશે થમનેલ ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર ચાલીસ વિજ્ઞાનનો પ્રશ્ન છે એસિડ વર્ષામાં પાણી સાથે કયો એસિડ જમીન પર પડે છે અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું કયું શેડ્યુલ સમર્પિત છે બરાબર અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું કયું શેડ્યુલ સમર્પિત છે પ્રશ્ન નંબર એકતાલીસ જવાબ થઈશે પાંચ અને છ ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર બેતાલીસ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કંપનીના વેપારના હકો નીચે દર્શાવેલ કયા કાયદાથી કરવામાં આવ્યા હતા બરાબર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારના હકો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા હતા તો પ્રશ્ન નંબર બેતાલીસ જવાબ થઈ જશે અહીંયા ઓપ્શન નંબર સી ચાર્ટર એક્ટ અઢારસો ને તેર સાચો જવાબ શું થઈ જશે ચાર્ટર એક્ટ અઢારસો ને તેર આનો સાચો જવાબ થઈ જશે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી ભારતમાં વેપાર કરતી હતી હકો કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા હતા ચાર્ટર એક્ટ વાત કરીએ પ્રશ્ન નંબર તેતાલીસ કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી બરાબર કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી પ્રશ્ન નંબર તેતાલીસ જવાબ થઈ જશે સંઘનામ બરાબર સંઘનામ સમિતિ ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર ચુમ્માલીસ ભારતને કેટલા બરાબર ભારતને કેટલા પિનકોડ ઝોનમાં વેચવામાં આવ્યું છે બરાબર ભારતને કેટલા પિનકોડ ઝોનમાં વેચવામાં આવ્યું છે સાચો જવાબ થઈ જશે આઠ ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ સાચો શું થઈ જશે ઓપ્શન નંબર બી આઠ આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ હવે પ્રશ્ન નંબર થઈ જશે આપણો પિસ્તાલીસ પ્રશ્ન નંબર પિસ્તાલીસ એવું કહે છે કે બરફનું ગલન બિંદુ કેટલું છે બરાબર બરફનું ગલન બિંદુ કેટલું છે તો પિસ્તાલીસમો પ્રશ્ન જવાબ થઈ હશે જીરો ડિગ્રી સેલ્સિયસ ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ છે બરફનું ગરન બિંદુ કેટલું છે ઝીરો ડિગ્રી સેલ્સિયસ વાત કરીએ પ્રશ્ન નંબર છેતાલીસ અન્વેન્શન એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો ઇન્વેસ્ટિગેશન વિશે કયું વિધાન ખોટું છે બરાબર કયું વિધાન ખોટું છે એ આપણે શોધવાનું છે તો પ્રશ્ન નંબર છેતાલીસ અન્વેન્શન માત્ર પોલીસ અધિકારી બરાબર દ્વારા જ થઈ શકે છે તો ઓપ્શન નંબર ડી શું છે ખોટું છે અન્વેન્શન મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે તો

અંગેની જોગવાઈ કરવામાં આવી છે બરાબર તો કલમ નંબર કયા છે છે પ્રશ્ન નંબર જવાબ થઈ મદદગારી ઓપ્શન નંબર બી આનો સાચો પાંચમા પ્રકારમાં છે તેમાં નીચેની કઈ બાબત અંગેની જોગવાઈ કરવામાં આવી છે મદદગારી વાત કરીએ પ્રશ્ન નંબર અડતાલીસ ફૂલોના ઉત્પાદનમાં ભારતમાં કયું સ્થાન ધરાવે છે બરાબર ગુજરાત ફૂલોના ઉત્પાદનમાં ભારતમાં કયું સ્થાન ધરાવે છે

બોલાવવામાં આવેલ સાક્ષીની ઉલટ તપાસ દરમિયાન પુરાવા અધિનિયમ અઢારસો બોતેરની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે વાત કરીએ પ્રશ્ન નંબર પચાસ જવાબ થઈ જશે એકસો ને ઓગણચાલીસ ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે મારી ફિફ્ટી તો અહીંયા પૂરી થાય છે હવે તમે કેટલા રન કર્યા છે બરાબર તમારો કેટલો સ્કોર છે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો સિમ્પલ ક્વેશ્ચન હતા થોડા ચાલીસથી ઉપર તો બધાના સાચા પડતા હોવા જોઈએ તો આવતીકાલે પણ આજ રીતના આપણે બરાબર વિડીયો બનાવી દઈશું તો મળીએ આપણે નવા વિડીયો સાથે કંઈ સજેશન હોય તો તમે કહી શકો છો મને બધાની વચ્ચે કોમેન્ટમાં બરાબર કહેવામાં કોઈ ઓકવર્ડ લાગતું હોય તો કોમેન્ટ ડિસ્ક્રિપ્શનમાં આપણો નંબર પણ છે વોટ્સઅપ નંબર પણ છે બધાને જે પણ રીતના પણ હેલ્પ જોઈએ એ માટે તમે મારો કોન્ટેક કરી શકો છો મળીએ આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત